ભાઈ બહેનો પવિત્ર તહેવાર મનાતા રક્ષાબંધનના પર્વ નિમિત્તે દુર્ગાવાહિની બનાસકાંઠા તથા મહેસાણા વિભાગ દ્વારા નડાબેટ બોર્ડર ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રખંડ ખંડ ઉપખંડમાંથી 150થી વધારે બહેનો ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે દુર્ગાવાહિનીના ક્ષેત્રીય સંયોજિકા યજ્ઞાબેન જોશીએ ઉપસ્થિત રહી સર્વે તમામ સ્થળોએથી સવારે 5 વાગ્યાની વહેલી પરોઢે દુર્ગાવાહિનીના બહેનોને નડાબેટ તરફ પ્રયાણ કર્યું હતું અને સવારે 10 વાગ્યા સુધીમાં નડેશ્વરી માતાના મંદિરના પ્રાંગણમાં તમામ જિલ્લાની બહેનોએ ઉપસ્થિત રહી હતી અને માતા નડેશ્વરીની પૂજા અર્ચના કર્યા બાદ BSFના જવાનોને રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘ આયુષ્યની મંગલકામના કરી હતી. ત્યારબાદ મંદિરમાં પ્રાંગણમાં ભોજન લઈ 150થી વધારે દુર્ગાવાહિની બહેનોએ ભારત પાકિસ્તાન બોર્ડર 0 લાઇન પર જવા રવાના થયા હતા. જ્યારે બોર્ડર ઉપર તમામ બહેનોએ પૂરા જોશ સાથે મા ભારતીના જયકારા સાથે સમગ્ર વાતાવરણને શૌર્યપૂર્ણ બનાવ્યું હતું અને બોર્ડર પર ફરજ બજાવતા તમામ આર્મીના જવાનોને રાખડી બાંધી સમર્પિત રાષ્ટ્ર ભાવના સાથે વંદે માતરમ અને જય શ્રી રામના જયઘોષ સાથે દુર્ગાવાહિનીની બહેનોએ સંકલ્પ કર્યો હતો કે આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત દુર્ગાવાહિનીના કાર્યક્રમો દરેક સ્થાન પર કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થરાદ જિલ્લા મંત્રી હરેશભાઈ ભાટિયા, થરાદ તાલુકા સંયોજક હિનાબેન ત્રિવેદી, વિશેષમાં કિશનભાઈ ગૌસ્વામી, થરાદ જિલ્લા બજરંગ દળ સંયોજક તેમજ મહેસાણા બનાસકાંઠા વિભાગના જિલ્લા મંત્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીઓ સહકાર મેળવ્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહેસાણા બનાસકાંઠા વિભાગના દુર્ગાવાહિની સંયોજિકા ડોક્ટર અવનીબેન આલ દ્વારા કરવામાં આવ્યું હતું.